गुड मॉर्निंग ऑल ऑफ यू, कौन से बता रहा हूँ मजा सभी पाँच इशारा चलो भाई तो क्या कॉमर्स अकाउंट न्यू चैप्टर ओके हवे घणा લોકો ને એમ થશે સર બીજો દાખલો હવે એસ પર ધ ન્યુ ટેક્સ્ટ બુક જેની પાસે નવી ટેક્સ્ટ બુક હશે તેને ખ્યાલ હશે કે સ્વાધ્યાયમાં એક જ દાખલો આપેલો છે બીજો દાખલો છે નહીં બરાબર જે આપણે કાલે પૂરો કર્યો તો એના પછી ચેપ્ટર સ્ટાર્ટ કરી ચેપ્ટર નંબર 6 પેટા નોંધ अमुक रोकड़ना व्यवहार अमुक उधार व्यवहार उधार खरीदी उधार वेचाण बराबर तो हम मारे महीना दिवस पछी चेक करवू होय કે કોને કેટલા લેવાના છે કોની પાસેથી કેટલા લેવાના છે તો મારે આમનોંધમાં પહેલા તો બધું ગોતવું પડે કેટલા લેવાના કેટલા દેવાય ખરીદી ઉધાર ખરીદીની ઉધાર વેચાણના વ્યવહારો ગોતવા પડે કેમ કે આમનોંધમાં બધા જ વ્યવહારો એક સાથે રાખવામાં આવે છે તો આવા વ્યવહારોમાંથી આ એક લિમિટેશન્સ આવી જાય છે આપણે ગોતવા પડે છે એ તો આવી લિમિટેશન્સને દૂર કરવા માટે એક સરસ મજાની બીજી નોંધ રાખવામાં આવે છે પેટા નોંધ કે જેમાં ફક્ત ઉધાર ખરીદી ઉધાર વેચાણ ઉધાર ખરીદ પરત વેચાણ પરત ની નોંધો રાખવામાં આવતી હોય છે બરાબર તો સૌથી પહેલા આપણે લોકો લખશું પેટા નોંધ એટલે શું પેટા નોંધ એટલે શું पेटा नोंध એટલે શું આ તમારો ક્વેશ્ચન છે ચેપ્ટર છે એક જ પ્રકારના વારંવાર થતા વ્યવહારો નોંધવા માટે એક જ પ્રકારના વારંવાર થતા વ્યવહારો નોંધવા માટે આમનોંધના ચોપડાની વર્ગીકૃત નોંધો આમનોંધના ચોપડાની વર્ગીકૃત નોંધો એટલે વ્યવસ્થિત ચલાવવા માટે ઉધાર ખરીદી ઉધાર વેચાણ કરવું પણ પડતું હોય બરાબર તો આવા એક જ પ્રકારના જે ખરીદી વેચાણ વારંવાર થતા વ્યવહારો નોંધવા માટે આમનોંધના ચોપડાની વર્ગીકૃત નોંધો આમનોંધમાં ન રાખવામાં આવે એનું વર્ગીકરણ કરી બીજે નોંધવામાં આવે એટલે શું થાય પેટા નોંધ બીજી એક બુક બનાવવામાં આવે ચલો પેટા નોંધના કેટલા અને ક્યાં ક્યાં પ્રકાર છે નવો ક્વેશ્ચન પેટા નોંધના કેટલા અને ક્યાં ક્યાં પ્રકાર છે તો પેટા નોંધના મુખ્ય ચાર પ્રકારો છે પેટા નોંધના ચાર પ્રકાર છે પહેલું રોકડને ત્યાર પછીનું ચેપ્ટર છે બીજું માલ અંગેની પેટા નોંધો માલ અંગેની પેટા નોંધો જે આપણે અત્યારે આ ચેપ્ટરમાં ભણવાની છે ત્રીજું
ઊંડી અંગેની પેટા નોંધો તો તમારે ક્યારે ગણવાની નહીં આવે એટલે આ 11th સ્ટાન્ડર્ડમાં ઊંડી ચેપ્ટર આવશે એની પેટા નોંધ નહીં આવે ચોથું ખાસ આમ નોંધ જે તમારે ગણવાની આવશે ખાસ આમ નોંધ ખરીદ નોંધ અને તેના પ્રકાર પ્રકારોમાંથી જોવાનું ખરીદ નોંધ અને તેના પ્રકાર ચાલો ખરીદ નોંધ બાજુમાં છે અને તેના પ્રકારો વેપારી શાક પર માલ ખરીદે જે પેટા નોંધમાં નોંધે છે તેને ખરીદ નોંધ કહે છે તેને ખરીદ નોંધ કહે છે સમજો ભાઈ કેના પર ખરીદે શાક પર ખરીદે એટલે કે ઉધાર માલ ખરીદ્યો હોય તો ઉધાર માલની ખરીદીની નોંધ ક્યાં નોંધવામાં આવે તો કે પેટા નોંધમાં અને જેને શું કહેવાય ખરીદ નોંધ કહે અહીં માલ આપનાર વ્યક્તિનું ખાતું જમા થાય છે તેથી તેને જમા નોંધ કે જમા વહી પણ કહે છે તેથી તેને જમા વહી કે જમા નોંધ પણ કહે છે ભાઈ આ એનું બીજું નામ છે ખરીદ નોંધનું બીજું નામ જમા વહી કે જમા નોંધ ખરીદનોંધમાં માલની ઉધાર ખરીદીના જ વ્યવહારો નોંધાય છે ખરીદ નોંધમાં માલની ઉધાર ખરીદી ના જ વ્યવહારો નોંધાય છે લેકે રોકડ ખરીદીના વ્યવહાર નોંધાતા નથી તેમાં રોકડ ખરીદી કે મિલકત ખરીદીના વ્યવહાર નોંધવામાં આવતા નથી વેરી ગુડ તેમાં મિલકત ખરીદી કે રોકડ ખરીદી ના
सादी खरीद नो सादी खरीद नोंद नो नमूनो खरीद नोंद केवी होय बराबर आज दाखला स्टार्ट थे जैसे बाको तारीख व्यापारी नु नाम आवत रुपया नंबर खापा रकम रुपया तारीख व्यापारी नाम आवा खापा आवा का उन्होंने टाइम बना उसमें नंबर सौ तीनों खापा जो कोई दिलखवाना ना हो अने रकम रुपया ऐसा दिख रही है व्यापारी नाम खास तो जो आम छे खरीद दो ने एक प्रकार नो खरीद खातो पर केवी खरीदी माटे नु खातो तो के उधार खरीदी माटे तो आया जे व्यापारी नाम लिखो ने समझी जाओ कि आ व्यापारी पाए थी आपने खरीदी करेली छे जेने आपने आटला रुपया देवाना छे आवक भरतिया नंबर आवक भरतिया नंबर खापा अने रकम रुपया तो त्यार बाद कुल उधार खरीदी कुल उधार खरीदी अच्छा टोटल कर सो डबल आज है उधार खरीद उधार खरीद मां खरीद नोंध नो नमूनो चलो भाई અહીંયા તમારે તારીખ લખવાની અહીંયા જે વેપારી પાસેથી ઉધાર માલ ખરીદ્યો હોય તે વેપારીનું નામ લખવાનું અહીંયા આવક ભરતિયા નંબર આવક ભરતિયા નંબર એનો મતલબ કે માલ ખરીદ્યો હોય ત્યારે માલ આવ્યો હોય માલ આવ્યો હોય ત્યારે એનું હારે બિલ આવ્યું હોય એ બિલના નંબર અને જેને કહેવાય આવક ભરતિયા નંબર ઓકે ચલો રેડી સ્ક્રીનશોટ લઈ લો તેના કારણે દાખલો સ્ટાર્ટ કરીએ તો દાખલા નંબર ચાર નીચે આપેલા વ્યવહારો પરથી શ્રી સુરેશ ના ચોપડામાં ખરીદ નોંધ તૈયાર કરો જો મેં તો આ ખરીદ નોંધ બનાવી નાખી છે એટલે મારે કઈ ઉપાધિ નથી વર્ગીકૃત નોંધ બરાબર એટલે આમ
ટોકન છે કે ઉધાર છે અને ખરીદદારમાં ફક્ત અને ફક્ત ઉધાર ખરીદીના જ વ્યવહારો વેચાણના નહીં ખર્ચાના નહીં રોકડ ખરીદીના નહીં રોકડ મિલકત ખરીદીના નહીં ફક્ત માલની ઉધાર ખરીદીના જ ચલો પહેલા શ્રી સુરેશ ના મિત્રમાં ખરીદનો તૈયાર કરો તો શ્રી સુરેશ ની ખરીદનો બનાવીએ ઉમેરીને બિલ નંબર 350 મોકલી આપ્યો. જો રાજેશ નાથજી
કેટલામાં માલ હતો કે 20000 10% વેપારી વટાવ એટલે 18000 થઈ જાય ચાલો વર્કિંગ નોટ કરીએ આપણે તો હોય તો 15 10 2015 20000 નો ઓર્ડર હતો માઈનસ 10% વેવો એટલે ઉપર નહીં આવી જાય તમને 18000 રૂપિયા થયા પ્લસ રેલવે નો સર ભાઈ
એકદમ એટલે એકદમ જ ઈઝી વસ્તુ બરાબર. હવે આવો જ એક દાખલો ઉદાહરણમાં પણ આપેલો હશે સાદી ખરીદ નોંધનો, તો એ ઉદાહરણ તમારે હોમવર્ક, સાદી ખરીદ નોંધનું ઉદાહરણ તમારે હોમવર્કમાં બરાબર. જો લખી આપું છું હોમવર્ક, સાદી ખરીદ નોંધ નું ઉદાહરણ એ તમારું હોમવર્ક. ઓકે ચલો ભાઈ જસ્ટ રિપીટ કરું, પેટા નોંધે લેશું તો કે આંગણોની વર્ગીકૃત નોંધ એટલે પેટા નોંધ બરાબર. પેટા નોંધના કેટલા પ્રકાર, તો કે ચાર, રોકડ બે, માલની ખરીદ નો માલની નોંધ, ઊંડીની નોંધ અને ખાસ નોંધ. એમાંથી આપણે અહીંયા કઈ ભરવાની છે, તો કે માલની, માલનીમાં પહેલી હોય નોંધ આવી તો કે ખરીદ નોંધ. ખરીદ નોંધ એટલે શું, તો કે જે નોંધની અંદર ફક્ત ઉધાર ખરીદીના વ્યવહારો નોંધવામાં આવે, એટલે શાકના વ્યવહારો, એને ખરીદ નોંધ કહેવામાં આવે છે. રોકડ ખરીદી કે રોકડ મિલકતની ખરીદી નોંધવામાં આવતી નથી, કે ઉધાર મિલકતની ખરીદી પણ નોંધવામાં આવતી નથી, ફક્ત ઉધાર ખરીદી જ નોંધવામાં આવે, ઉધાર મિલકતની ખરીદી નહીં બરાબર. ઓકે ચલો જેમાં મેં એક દાખલો કમ્પ્લીટ કર્યો, આજમાં આમાં કઈ ન હોય તો પૂછજો, બાકી આગળ આખું ચેપ્ટર જશે. ચલો લખી લેજો, બેસ્ટ ઓફ લક, ખાસ હોમવર્ક કરજો. બાય, ટેક કેર.